नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान में 1-5 प्रकरण जोया छे। आज आपणे 6ठा प्रकरण विषयनी समजूती मेळवीशुं। तमारे सामाजिक विज्ञान में 6ठुं पाठ छे ब्रिटिश शासननी भारत पर असर। दरेक विद्यार्थी पोतानी पासे चोपड़ी राखशे अने हूँ जे प्रमाणे वाँचू समझाओ एम अंदर ध्यान राखशे। अरुणा वहेली सवारे ध्यानथी समाचार पत्र वाँचती हती त्यारे तेने पुत्री पूर्वा बाजूमां बेसीने गृह कार्य करती हती। जे अरुणाबेन छे એ સવારમાં છાપું વાંચતા, સ્વાભાવિક છે કે આપણા માતા પિતા પણ સવારે વહેલા ઉઠીને આવા ન્યૂઝ પેપરો જે છે વાંચતા હોય છે, અને તમે આસપાસમાં કોઈ અન્ય કામમાં પણ રોકાયેલા હોય છે। હેતર અરુણાની જે પુત્રી છે પૂર્વા, એ એની માતાજીની બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હોય છે। અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ? આ સાંભળીને પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી લોકો શા માટે ક્રાંતિ કરે છે? અહીંયા જે પૂર્વા નામની છોકરી છે એ પોતાની માતાને પ્રશ્ન કરે છે કે લોકો શા માટે ક્રાંતિ કરે છે। અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાત ન સંતોષાય, એટલે કે લોકોના જે હકનું હોય અને જે મળવું જોઈએ એ ન મળે ત્યારે, અને લોકોની આર્થિક રીતે પાયમાલ બને એટલે કે એમનું શોષણ થયું હોય ત્યારે તેઓ ક્રાંતિ તરફ, એટલે કે અન્યાય સામે એક લડત ઊભી કરે છે, એટલે કે ક્રાંતિ તરફ વળે છે। આપણા દેશમાં અંગ્રેજોના શાસન સમયે ભારતના લોકોની પરિસ્થિતિ ખૂબ જ કંગાળ બની હતી। જ્યારે આપણા ભારત દેશ જે છે, અત્યારે તો આપણે આઝાદ છીએ, પરંતુ જ્યારે આપણો દેશ ગુલામીમાં હતો, અંગ્રેજ શાસન હેઠળ હતો, ત્યારે ભારતની પરિસ્થિતિ એકદમ કંગાળ હતી, એટલે કે ભારતના લોકોનું અનેક રીતે શોષણ થતું હતું। ત્યારે આવું થયું હતું। ચાલ તને હું એ સમયના ભારતના જીવન વિશેની વાત કરું। ભારતની આર્થિક સમૃદ્ધિ છે 18મી સદી સુધી યથાર્થ રહી। આર્થિક સમૃદ્ધિ એટલે લોકો સુખી સંપન્ન હતા, પૈસાની દ્રષ્ટિએ પણ સુખી હતા। એ સમૃદ્ધિ કેટલા સદી સુધી? 18મી સદી સુધી રહી, એટલે કે 18મી સદી સુધી લોકો જે છે એ સારી રીતે પોતાનું જીવન જીવતા હતા। ઔરંગઝેબના અવસાન બાદ અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી, એટલે કે ભારતની અંદર જે રાજાશાહી વંશજો આવ્યા એક પછી એક, એમાં મુઘલ શાસનકાળ દરમિયાન જે ઔરંગઝેબ હતો, એ ઔરંગઝેબના અવસાન પછી પણ ભારતમાં અરાજકતા એટલે કે અયોગ્ય વ્યવસ્થા જોવા મળી ન હતી, લોકોની પરિસ્થિતિ સારી હતી। વિશ્વના ઇતિહાસકારો કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા। ઇતિહાસકારો પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતમાં જે ઉત્પાદન પદ્ધતિ હતી, જે વસ્તુનું ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન પદ્ધતિ અજોડ હતી। વેપાર વાણિજ્ય પણ સારા એવા ચાલતા હતા, એટલે કે વેપાર ધંધો પણ સારો એવો ચાલતો હતો। એ જ ભારત દેશ 100 દેશના વર્ષમાં અંગ્રેજોના કંપની શાસનમાં તદ્દન કંગાળ અને પાયબલ બની ગયો। પહેલાં આઝાદી પહેલાં, એટલે કે અંગ્રેજોના શાસન પહેલાં, ભારત જે છે એ આત્મનિર્ભર હતો, એટલે કે પોતાના પગ ઉપર નિર્ભર હતો, એને કોઈના પર આધાર રાખવો પડતો ન હતો। પણ જેવું અંગ્રેજોનું શાસન ભારતમાં આવ્યું ત્યાર પછી ભારત જે છે એ આત્મનિર્ભર રહ્યો નહીં, એટલે કે બીજા પર જે છે એ આશા રાખવા લાગ્યો। આપણા મોટાભાગની વસ્તુઓ જે છે વિદેશમાં જવા લાગી, એટલે કે ભારતની વસ્તુ પર સંપૂર્ણ કબજો જે છે એ અંગ્રેજોનો થઈ ગયો। જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો। મેં અગાઉ કીધું હતું કે ભારતમાં અંગ્રેજો જે આવ્યા એ માત્ર વેપાર કરવાના અર્થે આવ્યા હતા, પણ ધીમે ધીમે એમની લાલચ વધવા લાગી। એમને થયું કે ભારતમાંથી મોટાભાગનો આપણને કાચો માલ મળી રહેશે અને આપણી જે કંપનીઓ જે છે એ સારા પ્રમાણમાં ચાલશે અને આપણને નફો થશે અને આપણો ઇંગ્લેન્ડ દેશ સમૃદ્ધ દેશ બનશે। એટલા માટે એમણે ભારતમાં ધીમે ધીમે વેપારની સાથે સાથે પોતાની સત્તા પણ જમાવી દીધી। અંગ્રેજોના શાસન સમયે એ સમયની ખેડૂતો શું હતું? ખેતી। તો બંગાળ, બિહાર અને ઓરિસ્સા દિવાની સત્તા મેળવ્યા। દિવાની સત્તા એટલે જમીન, સંપત્તિ, મિલકતની આવે, તમારે 7મા ધોરણમાં તમે શીખી ગયા છો, દિવાની અદાલત અને ફોજદારી, કે ચોરી, લૂંટફાટ, મારામારીને લગતા જો કેસો હોય તો એ ફોજદારી અદાલતમાં આવે, અને દિવાનીમાં તો કે જમીન, મિલકત, સંપત્તિના જે ઝઘડા હોય મકાનના, તો એને લગતા જે
એને લગતા જે પ્રશ્નો છે દીવાની અદાલતમાં ઉકેલવામાં આવે. તો એવી દીવાની સત્તા જે છે જમીન મિલકત અંગેનો નિર્ણય લેવાનો, ન્યાય આપવાનું કામ, એ બધી સત્તા કોના હાથમાં હતી? અંગ્રેજોના. અને કયા રાજ્ય પૂરતું? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક ક્ષેત્ર મળી ગયું, એટલે કે લોકો પાસેથી વધારે વધારે કરવેરો લેવા લાગ્યા, જમીન મહેસૂલ લેવા લાગ્યા, એટલે કે એમને આવક મેળવવાનું એક સાધન મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવા લાગ્યા અને ધીમે ધીમે શું કરવા લાગ્યા? તો કે ખેડૂત વર્ગ જે છે એ ખેડૂત વર્ગ પાસેથી વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવા લાગ્યા, એટલે કે જેટલું મહેસૂલ લેવું જોઈએ એના કરતાં વધારે લેવા લાગ્યા. ઘણા અંગ્રેજ અધિકારીઓ તો આપણા જે ભારતના ખેડૂતો છે એમની પાસેથી જબરજસ્તી જમીન પણ લઈ લેતા હતા. જો યોગ્ય સમયે કરવેરો ન ભરે તો પણ એમની પાસેથી બધું લઈ લેવામાં આવતું હતું. પરિણામે ખેડૂત પાયમાલ વર્ગ બની ગયો અને ધીમે ધીમે ખેડૂત જે છે ગરીબ બની ગયો, કારણ કે એ સમયના ખેડૂતો માત્ર શ્રમિક હતા, એ ભણેલા હતા નહીં, એટલે એમની પાસેથી અયોગ્ય રીતે સહી કરાવી અંગૂઠો કરાવીને એમની જમીનો લઈ લેવામાં આવતી, ઓછી કિંમતે વધારે વ્યાજ લેતા હતા. તો આમ ધીમે ધીમે જે છે ભારતની અંદર ખેડૂતો જે છે પાયમાલ બનતા ગયા. પોતે પોતાના જમીનના માલિક હોવા છતાં એ હવે ગણોતિયા તરીકે એટલે કે મજૂર વર્ગ તરીકે પણ કામ કરતા થઈ ગયા. પરિણામે તેઓ પોતાની જમીન વેચી નાખવામાં આવતી અને વેચી એટલે એને જમીનના પૂરા પૈસા પણ મળતા ન હતા. જેટલા જમીનના જે પ્રમાણે પૈસા હોય એ પ્રમાણે એને જમીનના પૈસા પણ આપવામાં આવતા ન હતા. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. ઘણા ખેડૂતો પાક લેવા માટે સાહુકારો પાસેથી શું લેતા? તો કે ઓછીના વ્યાજેથી જે છે પૈસા લેતા. એ સમયે જમીનદાર જે છે એ ખેડૂત પાસેથી વધારે વ્યાજ વસૂલ કરતો અને જો વ્યાજ ન ભરી શકે યોગ્ય સમય તો એની પાસેથી તે જમીન શું કરતા હતા? પડાવી લીધા હતા. તો અંગ્રેજ અધિકારીઓ ભારતના ખેડૂતોને અનેક રીતે શોષણ કરતા હતા, એમના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય પણ આપતા ન હતા. કેટલાક ખેડૂતો સાહુકારના ભારે વ્યાજ પ્રથાના ભોગ બનીને પાયમાલ બન્યા. મેં કીધું એ પ્રમાણે ખેતીવાડી ભાંગી પડી, એટલે કે લોકો ખેતીના વ્યવસાયમાંથી દૂર થવા લાગ્યા. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂનો દુષ્કાળ પડ્યો, એટલે કે 1770માં ઓછો વરસાદ પડવાને કારણે યોગ્ય પાક થયો નહીં. ભૂખમરાને કારણે લોકો મરી ગયા. ઘણા બધા લોકોને સમયસર ખોરાક ન મળતા, અનાજ ન મળતા લોકો મૃત્યુ પામ્યા. કોર્નવોલિસ નામના જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી અને એ સમય દરમિયાન કોર્નવોલિસે કઈ પદ્ધતિ અમલમાં મૂકી? કાયમી જમાબંધી, એટલે કે જે કાયમ માટે એટલે કે વર્ષે જે છે જમીનનો જે મહેસૂલ છે ભરવાની નક્કી કરવામાં આવ્યું. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરતી, એટલે કે દર વર્ષે જમીનની જે છે મહેસૂલ નક્કી કરવામાં આવતું અને એ પ્રમાણે વર્ષે મહેસૂલ ભરવામાં આવતું હતું. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા અને જે જમીનદારો છે એ જમીનદારોને પણ એમનો હક આપવામાં. કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાના પડખે ઊભો રહ્યો જમીનદાર વર્ગ ઊભો કર્યો. કંપનીએ શું કર્યું કે પોતાને આવક મળે એટલે કે એ જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કોઈક જમીનદાર વર્ગને સોંપી દે, એટલે જમીનદાર શું કરે કે ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવીને કોણ? અંગ્રેજ અધિકારીને આપી દેતા. અને જમીનદાર જે છે પોતાના નફા સાથે સાથે એટલે કે જે પ્રમાણે મહેસૂલ ઉઘરાવતો હોય તેની સાથે થોડા વધારે પૈસા પણ શું કરતો? એ ખેડૂતો પાસેથી લેતો. તો આમ ભારતની અંદર ખેડૂતોનું અનેક રીતે શોષણ થતું જોવા મળતું હતું. સામે ખેડૂત તનતોડ મહેનત કરે, તાર તડકો વેઠે, જમીન ખેડીને પાક પેદા કરતો અને તેનું શોષણ જે છે જમીનદાર અને અંગ્રેજો દ્વારા થતું જોવા મળતું હતું. આ ખરેખર એક જાતનો અન્યાય હતો. ત્યાર પછી આગળ છે એ સમયનું સમાજ જીવન, એ લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને કલેક્ટર કહેવામાં આવતું. વોરન હેસ્ટિંગના સમયમાં જેને મહેસૂલ ઉઘરાવવાનું એટલે કે અહીંયા જમીન મહેસૂલ એટલે તમને એવું થશે કે આ મહેસૂલ શું છે કે સાહેબ વારે ઘડે જમીન મહેસૂલ. તો જમીન મહેસૂલ એને એવું કહેવાય કે આપણે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે જમીનનો જેના માટે વેપાર ધંધા કરવા માટે, ખેતી કરવા માટે, તો જે જમીનનો ઉપયોગ કરીએ છીએ એ જમીનના ઉપયોગ કરવા બદલ સરકારને ભરવામાં આવતો વેરો એટલે કે એક પ્રકારનો ટેક્સ, જેને આપણે શું કહેવાય? જમીન મહેસૂલ કહીએ છીએ. તો આ જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ જે છે એ જેને સોંપવામાં આવતું એને શું કહેવાય? કલેક્ટર કહેવામાં આવતો. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. વોરન હેસ્ટિંગના સમયમાં જે જમીન મહેસૂલનું કામ કોને સોંપવામાં આવતું હતું? તો કે કલેક્ટરને. અને તે બીજું અન્ય સાથે કયું કામ કરતો? તો કે ન્યાયાધીશનું પણ કામ કરતો હતો.
अंग्रेज राज्यतंत्रना आवा वहीवटथी आपणा देशनी पुराणमी ग्राम स्वराज प्रथा नाश पामी अने ग्रामीण समाजमां जे ग्राम पंचायत हती के भाई गामनो वहीवट जे छे सरपंच करे कार्यभार संभाळे पण ए बधी प्रथा जे छे शुं थई नाबूद थवा लागी धीमे धीमे। जूना वखतमां दरेक गाममां नाना प्रजासत्ताक हता, એટલે કે પ્રાચીન સમયની વાત કરીએ પહેલાંના સમયમાં તો સંપૂર્ણ સત્તા પણ પ્રજાસત્તક હતું, એટલે કે પ્રજા વ્યક્તિ ભેગા મળીને યોગ્ય નિર્ણય લેતા। ગ્રામ પંચાયતો ગામડામાં બધો વહીવટ સંભાળતી, દેશની કરોડરજ્જુ જેવી ગ્રામ સ્વરાજ સંસ્થા હતી અને દેશની કરોડરજ્જુ સમાન કોણ હતી? ગ્રામ સ્વરાજ। આ તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે કે દેશની કરોડરજ્જુ કઈ સંસ્થા હતી, તો કઈ આવે? ગ્રામ સ્વરાજની સંસ્થા। પરંતુ બહારના જે આક્રમણો થયા સલ્તનત કાળ એટલે મુસ્લિમ શાસન વ્યવસ્થા વખતે પણ આપણા ગ્રામ સ્વરાજની સંસ્થાઓ અડગ ઊભી હતી, પરંતુ થોડા ઘણા અંશે આવી ગ્રામ સ્વરાજની સંસ્થાઓ જોવા મળતી હતી। અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિ એ સંસ્થા નાશ પામી, પછી ધીમે ધીમે અંગ્રેજોએ જે શાસન પદ્ધતિ શરૂ કરી એમાં જે આ ગ્રામ સ્વરાજની સંસ્થા હતી એ ધીમે ધીમે નાશ થવા પામી। કંપની સરકારે સામાજિક સુધારણા જે રીતે અપનાવી હતી તે લોકોમાં ભય ઊભો કર્યો અને જે સુધારણા કરાય એ સુધારાથી લોકોમાં ભય ઊભો થયો। લોકોને થયું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને ભારતને ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। જે અંગ્રેજોએ પોતાના શિક્ષણની અંદર અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું, પછી ખ્રિસ્તી ધર્મને લગતું જે પુસ્તક છે એ પણ શિક્ષણ માટે મૂકવામાં આવ્યું, તો એ સમય દરમિયાન ભારતના જે લોકો છે રૂઢિચુસ્ત સંસ્કૃતિ જાળવણી એમને થયું કે અંગ્રેજો જે છે આપણી પાસે આપણી સંસ્કૃતિનો નાશ કરાવીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માંગે છે, એટલે લોકોમાં જે સુધારો થયો એક ભય ઊભો કર્યો હતો અંગ્રેજો દ્વારા। રેલવે લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાને વારંવાર અવગણના કરવામાં આવતી, અને જે રેલવે અને લશ્કરી વ્યવસ્થા છે તમારે આગળ આવશે 1857ના સંગ્રામમાં કે કોઈ સમુદ્ર ઓળંગીને જો યુદ્ધ કરવા જાય હિન્દ સૈન્ય તો એને જે છે એ સમાજની બહાર મૂકવામાં આવતો, અને જો એ લડવા ના જાય તો એને સૈન્યમાંથી કાઢી મૂકવામાં આવતો। તો આમ હિન્દના સૈનિકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી, તો એવા ઘણા બધા અન્યાય પણ જોવા મળતા હતા તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ। આગ્રામાં તો એવું બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દી અંગ્રેજોને સલામ ભરવી। આગ્રામાં કયું ફરમાન પાડવામાં આવ્યું હતું? તો કે દરેક હિન્દી અંગ્રેજોને સલામ ભરવાની હતી, જો તેમ કરવામાં ના આવે તો એને સજા કે દંડ કરવામાં આવે, કે જો તેને સલામ ન ભરે તો એને સજા કે દંડ કરવાનો। પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોને નફરત ઊભી થઈ, અને પરિણામે ભારતના લોકોને અંગ્રેજો પ્રત્યે એક નફરત જે છે એ ઊભી થઈ। ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ। હવે ભારતમાં અંગ્રેજોએ કઈ રીતના વેપાર કર્યો, પોતાની કંપનીને કઈ રીતે સમૃદ્ધ બનાવી અને ભારતના ઉદ્યોગો કઈ રીતે ભાગી પડ્યા એના વિશેની માહિતી જોઈએ, એટલે કે ઉદ્યોગોનો નાશ। હિન્દની હાથશાળો યુરોપ તેમજ એશિયામાં જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી, એટલે કે હિન્દના લોકો દ્વારા જે કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હાથ કારીગરી દ્વારા અને સૌથી સારામાં સારું બરાબર હાથથી બનાવેલી વસ્તુ એ વિદેશમાં વધારે માંગ હતી, એટલે યુરોપ અને એશિયાના મોટાભાગના દેશોને આ બધી વસ્તુ પૂરી પાડતા। પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા, જે આપણે અગાઉ જોયું હિન્દમાં બનતું સણ, ઊનનું રેશમ, સુતરાઉ કાપડ વગેરેની વિદેશમાં માંગ રહેતી, એમાં ઢાંકાની મલમલ, બારીક મલમલ દુનિયામાં મોટી માંગ હતી। કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ હતી, તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત હતી, અને વિદેશમાં ભારતની વસ્તુની માંગ થવાથી ભારતની અંદર અઢળક સોનું ચાંદી આવતું હતું। પરંતુ ભારતની અંદર અંગ્રેજ શાસનનો અમલ થતાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ, એટલે કે ભારતમાં જે કોઈ વસ્તુની આયાત થતી હતી બરાબર નિકાસ થતી હતી અને ભારતમાં જે કોઈ આવક પેદા થતી હતી એ બધી આવકનો જે ગતિ છે દિશા છે શું થઈ ગઈ? અંગ્રેજોના શાસન દરમિયાન બદલાઈ ગઈ, એટલે કે ભારતનું નાણું જે છે ઇંગ્લેન્ડમાં જવા લાગ્યું અને ભારત જે છે ધીમે ધીમે આર્થિક રીતે પાયમાલ થતું ગયું। સોના ચાંદીનો પ્રવાહ ઉલટો થઈ ગયો, અહીંથી કાચા માલની વસ્તુ લઈને ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવે અને ઇંગ્લેન્ડમાં એ વસ્તુ સસ્તા દરે આપવામાં આવે, એટલે ભારતની વસ્તુની માંગ શું થઈ? ઘટવા લાગી, ભારતના લોકો બેરોજગાર બનવા લાગ્યા, એટલે ભારતની આર્થિક પરિસ્થિતિ શું થઈ? તૂટી ગઈ। ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થતાં અંગ્રેજો એકલા બંગાળમાંથી આજનો હિસ્સો ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં ઉપાડી ગયા હતા, બરાબર, એટલે કે 2 દાયકાની અંદર એમણે
પેલા 500 કરોડ રૂપિયા અહીંથી લઈ ગયા હતા. તો વિચારો કે આખા દેશની કેટલી સંપત્તિ અંગ્રેજો લઈ ગયા હશે, કે માત્ર એક જ પ્રદેશમાંથી જો 500 કરોડ રૂપિયા લઈ ગયા હોય, તેવા તો આપણે કેટલા 29 જેવા રાજ્યો છે અત્યારે, તેવા બધા રાજ્યોમાંથી કેટલા રૂપિયા લઈ ગયા હશે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર થયેલા રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડ ઉદ્યોગ વિકસાવતા હતો. ભારતમાંથી જે કાચો થતો ઉત્પન્ન માલ છે એને ઇંગ્લેન્ડ લઈ જતા સસ્તા દરે, અને ત્યાં જઈને એના વસ્તુનું ઉત્પાદન કરતા અને પોતાનો ધંધો સારો એવો ચલાવતા. તેમના કારખાઓ ધમધમવા લાગ્યા, એટલે કે કોઈ પણ કારખાને કાચો માલ મળી રહે પૂરતો, તે વસ્તુનું ઉત્પાદન વધુ કરવા લાગે. ઇંગ્લેન્ડમાં મળતો માલ ભારતમાં જકાત વગર આવતો, અને એ જ વસ્તુ તૈયાર થઈને ભારતમાં આવતી. એક્ઝામ્પલ તરીકે ભારતના ઘઉં હોય એ ઇંગ્લેન્ડમાં જાય, ઇંગ્લેન્ડમાં જઈને બિસ્કિટ બને, તો એ બિસ્કિટ ભારતમાં પાછા આવતા, એટલે ભારતને ભારતમાં જે છે એ ભારતમાં એની ખરીદી થતી, એટલે ભારતના પૈસા જે છે એ ક્યાં જતા? ઇંગ્લેન્ડમાં જતા. એવી રીતે કાપડનું ઉત્પાદનમાં, તો કે કપાસ ભારતમાંથી લઈ જતા ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડમાં મશીનો દ્વારા કાપડો તૈયાર કરવામાં આવતા, એ કાપડ ભારતમાં મોંઘા ભાવે વેચવામાં આવતા, એટલે કે એની નિકાસ પર કોઈ ટેક્સ રાખવામાં આવતો નહીં, એટલે કે એમને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં આવતો ન હતો. જ્યારે ભારતની વસ્તુ ઇંગ્લેન્ડમાં વેચવા માટે મોકલવામાં આવે ત્યારે એના પર ટેક્સ રાખવામાં આવતો, એટલે કે ભારતની વસ્તુ કેવી બનતી? મોંઘી પડતી, એટલે લોકો એ વસ્તુને ખરીદતા ઓછા, એટલે કે ભારતની આવક શું થતી ગઈ? ઓછી થતી ગઈ. અને ઇંગ્લેન્ડની જે વસ્તુ ઉત્પન્ન થતી એના પર કોઈ ટેક્સ લેવામાં આવતો ન હતો, એટલે વસ્તુ સસ્તા ભાવ વેચે તો પણ ઇંગ્લેન્ડને શું થતો? ફાયદો થતો જોવા મળતો હતો, ઇંગ્લેન્ડ જેવા દેશને. જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખવામાં આવતી. જો કે ઇંગ્લેન્ડમાંથી બનતો માલ જ્યારે ભારતમાં આવે ત્યારે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ રાખવામાં આવતો નહીં, પરંતુ જ્યારે ભારતમાંથી વસ્તુ જે છે એ ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવે ત્યારે ભારત પર જે છે જકાત લેવામાં આવતી હતી, એટલે ટેક્સ લેવામાં આવતો હતો. તો આવો એક અન્યાય જોવા મળતો હતો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતને જ મોંઘો પડવા લાગ્યો, અને જે વસ્તુ ઉત્પન્ન થતો એ ભારતને જ ઉત્પન્ન થતો માલ ભારતના લોકોને જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ઘણા બધા હસ્ત ઉદ્યોગો ચાલી શક્યા નહીં. અંગ્રેજની નીતિને કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનરો નાશ પામ્યા, અને આના કારણે ભારતના લોકોના જે ઘણો વર્ષોગત પરંપરાગત જે હુનર હતા એ નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતમાં ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધતી ગઈ, અને ધીમે ધીમે લોકોમાં ગરીબીનું પ્રમાણ વધતું ગયું.